ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાને વિજયનગરની પોળેને ગુજરાતનું મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે ત્યારે મિનિ કાશ્મીરના ગુજરાતભરના સહેલાણીઓ ઉમટ્યા છે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના લીલેલીલા જોવા મળ્યા છે સાબરકાંઠા જિલ્લાનું વિજયનગર પંથક મિનિ કાશ્મીર તરીકે ઓળખ પામ્યું છે ત્યારે પ્રથમ વરસાદ બાદ વિજયનગર પંથક સોરે કરાએ ખીલી ઉઠે છે જેની મજા માણવા ગુજરાતભરના સહેલાણીઓ પરિવાર સાથે પોલો ફોરેસ્ટ પહોંચ્યા છે પરંતુ પોલો ખાતે આવી રહેલા સહેલાણીઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા છે પરિવાર સાથે આવેલા સહેલાણીઓની સાથે બાળકો પણ નજરે ચડ્યા હતા એ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અને એક પણ SOPનું પાલન થતું જોવા મળ્યું નથી અને આગામી ત્રીજી લહેરના આમંત્રણીકો બની રહ્યા છે આમ તો સાબરકાંઠા જિલ્લામાં કોરોનાની બે લહેર દરમિયાન સૌથી ઓછા કેસ વિજયનગરમાં હતા પરંતુ સરકાર દ્વારા પોલો ફોરેસ્ટને ફરી એકવાર પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાતા પોલો કેમ્પ સાઇટ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે ત્યારે સ્થાનિક સરપંચ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે અગાઉ આ પંથકમાં સૌથી ઓછા કોરોના કેસ હતા પરંતુ પોલો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે છૂટછાટ આપતા આગામી સમયમાં આ પંથકમાં પણ કેસોની સંખ્યામાં વધારો થઈ શકે એમ છે તો કેટલાક પ્રવાસીઓ પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ના પહેર્યું હોય એમ એમની ભૂલનો સ્વીકાર કર્યો છે એક તરફ સરકાર દ્વારા ત્રીજી લહેર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે તો બીજી તરફ કેટલીક છૂટછાટ ત્રીજી લહેર માટે ઘાતક સાબિત થઈ શકે છે લલિત ડામોર ZSTV વિજયનગર સાબરકાંઠાની અંદર વિજયનગર તાલુકામાં પોલો એક મિની કાશ્મીર તરીકે ઓળખાતો ટુરિઝમ વિસ્તાર છે અહીંયા આગળ હમણાં મહામારી કોરોના મહામારીના લીધે હમણાં અમારા વિજયનગર તાલુકાની અંદર એક પણ કેસ નથી પણ ગુજરાતના ખૂણે ખૂણેથી પ્રવાસીઓ અહીંયા આવે છે સહેલાણીઓ તો કોઈ સોશિયલ ડિસ્ટન્સનું માપ રાખતા નથી અને કોઈએ માસ્ક બાંધ્યા વગર આમને આમ ખુલ્લેઆમ ફરે છે સરકારના નિયમ પ્રમાણે કોઈ પણ પ્રવાસી ચાલતા નથી તો સરકાર તરફથી મારી એટલી વિનંતી કે સરકાર એના પ્રત્યે ધ્યાન રાખે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન